રાજ્યમાં ગરમીથી લોકો ત્રાહિમામ. અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રી પર પહોંચ્યો. હીટવેવ યથાવત રહેવાની ચેતવણી. નીટ મામલે રાજ્ય સરકારે કેન્દ્રને લખ્યો પત્ર. ગુજરાતના 85% વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેવી માંગ. આઈકે જાડેજાના ટ્વિટરથી રાષ્ટ્રીય ભૂકંપ લખ્યું. જે લોકો પાર્ટીને સમર્પિત નથી તેનાથી પાર્ટીને કેટલો લાભ થશે. આશાવરી ફ્લેટના સામે આવ્યા સીસીટીવી ફૂટેજ. મહિલાઓ સહિત પાર્થની હાજરીના મળ્યા પુરાવા. સીએમનો ખેડૂતોને રીઝવવાનો પ્રયાસ. 1% વ્યાજ દરે કૃષિ લોનની જાહેરાત. તોગડિયાના પ્રહાર. કહ્યું બિનખર્ચાળ ખેતીને સરકારે બનાવી ખર્ચાળ. કચ્છના કોટેશ્વર દરિયાકાંઠેથી 18 પાકિસ્તાની માછીમારોની ધરપકડ. બીએસએફે બોટ અને ડીઝલના જથ્થાને જપ્ત કરી શરૂ કરી તપાસ. અને કોંગ્રેસના રાજ્યસભાના પૂર્વ સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલનું 77 વર્ષની વયે નિધન. પીએમ મોદી આપી શ્રદ્ધાંજલિ. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ રાજકારણમાં આવેલ ભૂકંપની. આજે આઈકે જાડેજાના એક ટ્વીટથી રાજકીય હડકંપ મચી ગયો છે. છેલ્લા કેટલાય સમયથી બીજેપી પાર્ટીમાં વિવાદો થતા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સંગઠનના ફેરબદલને લઈને વિપક્ષ નેતાઓ અને બીજેપી હોદ્દેદારોમાં હડકંપ જોવા મળી રહ્યો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ આઈકે જાડેજાના ટ્વીટથી વિવાદ સર્જાયો છે. આઈકે જાડેજાએ ટ્વીટ કરી કહ્યું છે કે જે લોકો પાર્ટીને સમર્પિત નથી તેનાથી પાર્ટીને કેટલો લાભ થશે. આઈકે જાડેજાની ટ્વીટથી ભાજપના અન્ય હોદ્દેદારો પણ મૂંઝવણમાં મુકાયા છે. વર્ષોથી ભાજપનો ચહેરો રહેલા આઈકે જાડેજાએ ટ્વીટ શા માટે કર્યું, કોના સંદર્ભમાં ટ્વીટ કરી, કોનું ધ્યાન ખેંચવાની માંગ છે, તેની ચર્ચાએ હવે જોર પકડ્યું છે. ફેરબદલને લઈને વિપક્ષ નેતાઓ અને બીજેપી હોદ્દેદારોમાં હડકંપ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ આઈકે જાડેજાના ટ્વીટથી વિવાદ સર્જાયો છે. આઈકે જાડેજાએ ટ્વીટ કરીને કહ્યું છે કે જે લોકો પાર્ટીને સમર્પિત નથી તેનાથી પાર્ટીને કેટલો લાભ થશે. પરેશ દવે વીટીવી સંવાદદાતા વિશે પર વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. પરેશ, જે રીતે આઈકે જાડેજા એક કદાવર નેતા ભાજપના અને જે રીતે આજે તેઓનું ટ્વીટ બહાર આવ્યું છે, સમર્પિત જે લોકો નથી તે લોકોની આખી જે વાત કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક આ નિવેદનને આપણે કઈ રીતે મૂલવી શકાય? આપણે જોઈએ તો બે મહત્વની વસ્તુ છે. એક મહત્વની વસ્તુ એ છે કે જે રીતના સંગઠનમાં ફેરફાર થયા છે એનાથી ચોક્કસ અસંતોષ કેટલાક લોકોને છે, જે સપાટી પર જેનું પ્રતીક આજે આ ટ્વીટ કહી શકાય. નંબર એક. નંબર બે, સરકાર અને સંગઠન એના વચ્ચે પણ સમન્વયના ઘણા પ્રશ્ન છે. આનંદીબહેન પણ ઘણી વખત કહી ચૂક્યા છે કે આ બેના વચ્ચે સમન્વયની ખાસ જરૂર છે. આઈકે જાડેજા મિતભાષી છે, શાલીન વ્યક્તિત્વ ધરાવે છે, અને એક એ પણ આપણે વાત મૂકવી જોઈએ કે જ્યારે રાજ્યના ખાસ કરીને ભાજપમાં કોણ અગ્રણી હશે, કોણ રાજ્યના મહત્વના નેતાઓમાં જાડેજા આઈકે જાડેજાનું નામ છે અત્યારે, અને જે સ્થિતિમાં સંગઠન આવી રહ્યું છે, પાટીદાર આંદોલન સાથે પણ જે સમાધાનની આખી પ્રક્રિયા થઈ રહી છે, ત્યારે આ ટ્વીટ ખૂબ મહત્વનું સાબિત થશે. પણ જે રીતે સંગઠનમાં ચોક્કસ સમાજને પણ ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે, એને પણ આ ટ્વીટ એક રીતે અલગથી દિશા બતાવે છે. જી સંજીવજી. પરેશ, ચોક્કસપણે ભાજપમાં આગળ પણ જૂથવાદ મતભેદ સામે આવી રહ્યા હતા અને તેવામાં હવે આઈકે જાડેજા જેવા કદાવર નેતા આ પ્રકારનું ટ્વીટ કરે એટલે સ્વાભાવિકપણે અસંતોષની લાગણી હોય એ બહાર આવી શકે છે. બીજી એક વાત કે ક્યાંક ને ક્યાંક સંગઠનમાં ફેરફાર બાદ આ પ્રકારની જે વાત છે તે બહાર આવી છે, કેવા નિર્ણયો કેવા સમીકરણો બદલાઈ શકે છે આ પ્રકારના નિવેદનથી આગામી સમયમાં?
ચોક્કસ જે રીતના આનંદીબેન 2017 અને ભાજપ 2017 માટે સંગઠન અને સરકાર બેને મજબૂત કરી રહ્યા છે, અત્યારે કૃષિ મેળો હોય કે કોઈ પણ જિલ્લા ઉજવણીના કાર્યક્રમના ભાગરૂપે જયારે લોકો સમક્ષ જઈ રહ્યા છે, ત્યારે આ પ્રકારની ટ્વીટ એ ભાજપમાં ક્યાંક આંતર વિરોધ છે, સંગઠન અને સરકાર વચ્ચે ક્યાંય મતભેદ છે, કોઈ એક ચોક્કસ જૂથને વધારે તક મળી રહી છે, કોઈ ચોક્કસ જૂથને ઓછી તક મળી રહી છે એને બતાવે છે, અને જ્યારે સરકાર પોતે પાટીદાર અનામત આંદોલનથી માંડીને દુષ્કાળને નાથવામાં જે રીતના નિષ્ફળ ગઈ છે, સુપ્રીમે ટકોર 4 વખત કરી છે, આ બધાને લઈને એક ચોક્કસ ભાજપ પક્ષને અને જે સંગઠનના પાયાના કાર્યકરો છે એના માટે સંતોષ ઉભો કરેલો છે, અને જે વિરોધ પક્ષ છે એને એક તક આપે છે કે જે રીતના પાર્ટી વિથ ડિફરન્સની વાત ભાજપ કરે છે, ભાજપમાં એવું નથી. જે સંજીવની પરેશ આભાર સમગ્ર માહિતી માટે. આગળ વાત કરીએ નીટ પરીક્ષા મામલો. દિવસે ને દિવસે નીટ નાણાં વળાંકો લઈ રહ્યો છે. નીટ પરીક્ષા મામલે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં રાજ્યમાં 85% વિદ્યાર્થીઓ ગુજરાતમાં પ્રવેશ મેળવે તેવો ખુલાસો કરવામાં આવ્યો છે. વધુમાં રાજ્ય સરકારે ગુજરાતીમાં જ પરીક્ષા લેવાય તેવી આ પત્રમાં માંગ કરી છે. આગામી તારીખના રોજ યોજાનારી પરીક્ષા 26 જુલાઈની જગ્યાએ 15 દિવસ મોડી યોજાય તેવી માંગ આ પત્રમાં કરવાની સાથે જ નીટની પરીક્ષાના માર્ક્સ કરતા ગુજરાત બોર્ડના માર્ક્સ પર ગુજરાતમાં થાય તેવી માંગ પણ આ પત્રમાં કરાઈ છે. મહત્વનું છે કે આગામી 1 જૂનના રોજ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં આ મામલે વધુ એક વખત રિવ્યુ પિટિશન દાખલ કરશે. રાજ્ય સરકાર માટે નીટ મુદ્દો માથાના દુખાવા સમાન બની ગયો છે, ત્યારે વીટીવીએ રાજ્ય સરકારના પ્રવેશ સમિતિના ચેરમેન સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં કેટલાય ચોંકાવનારા ખુલાસા થયા હતા. હેલો, જો આ નીટની વાત આપને જણાવી દો કે 2013 જુલાઈમાં જયારે નીટનો લેવાની જ નથી તેવું નામદાર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું, એટલે દરેક વ્યક્તિને એવું હતું કે હવે નીટ છે જ નહીં. પણ જયારે સડનલી 11મી મેની આસપાસ જયારે આ નામદાર સુપ્રીમ કોર્ટે એ કેસ રીઓપન કર્યો અને કહ્યું કે નીટ હવે કમ્પલસરી આ વર્ષથી જ કરવામાં આવશે, એટલે કે આ સમયગાળા દરમિયાન ન તો સરકારને કે ન તો વાલીઓને કે ન તો કોઈને પણ એવી ખબર નહોતી કે કાલ સવારે આ નીટ આવી જ જવાનું, જેને તો કોઈ પણ તૈયારી શું કરવા કરે. માટે ગુજરાત સરકારે નીચેની 3 થી 4 માંગણીઓ મૂકી. એક પ્રથમ તો કહ્યું છે કે નીટ અમારા સ્ટેટમાં આ વર્ષ માટે મોકૂફ રાખવામાં આવે. બીજું, જો કોઈ પણ સંજોગો નીટને લેવામાં આવે તો અમારે ત્યાં એ ગુજરાતી મીડિયમમાં લેવાવી જોઈએ. ત્રીજું, એનો કોર્સ પણ અમારે ત્યાં જે 20% ડિફરન્સ બિટવીન ધ સીબીએસઈ કોર્સ અને ગુજરાતી માધ્યમિક શિક્ષણ બોર્ડ એ બંને વચ્ચેનો જે છે એ પ્રમાણે જ અમારું લેવા જોઈએ. અને ચોથું કે આના માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા એવું છે કે 50% જોઈએ, તો આ વર્ષ માટે કે અમારા ગુજરાતના છોકરાઓથી જ ભરાય 85% એ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા પણ નીચો કરી આપવા માટેની રીટ પિટિશનમાં આપણે વિનંતી નામદાર હાઈકોર્ટને કરેલી છે. આ બાબત આપને કહું, કેન્દ્ર સરકારને રજૂઆત કરેલી છે અને કેન્દ્ર સરકારને વધારાની રજૂઆત કરવા માનનીય ગુજરાતના મંત્રીશ્રીઓ પણ જાતે જવાના છે અને સોમવારે ફરીથી આ માટે રીટ પિટિશન દાખલ કરવાની પ્રક્રિયા કરવાની છે. રાજ્યમાં ઉભા થયેલા નીટ વિવાદમાં હવે રાજ્ય સરકાર દ્વારા છેલ્લી ઘડીના પ્રયાસોના ભાગરૂપે 2 પ્રધાનો દિલ્હી જશે. આવતીકાલ સવારે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દિલ્હી જવાના છે અને દિલ્હીમાં નીટના બદલે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા જ માન્ય રહેવી જોઈએ તેવી રજૂઆત કરશે. સૂત્રો તરફથી મળતી જાણકારી પ્રમાણે દિલ્હીમાં પ્રધાનોની રજૂઆત પછી પણ કંઈ ન થાય તો નીટના અભ્યાસક્રમ આધારે રાજ્ય સરકાર જ નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસમાં તાલીમ આપવા સુધીની તૈયારીઓ કરી રહ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આગળ વાત કરીએ અમદાવાદની, એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદમાં બહુચર્ચિત સેટેલાઇટ મહેફિલ મામલાના વીટીવી ન્યૂઝ દ્વારા એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સેટેલાઇટના આશાવરી ટાવરમાં બર્થડે પાર્ટીના કસૂરવાર યુવક યુવતીઓ નજર પડી રહ્યા છે, તેમજ બાતમીના આધારે પાડવામાં આવેલી પોલીસની રેડ પણ ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. વધુમાં આ પાર્ટીમાં આવેલી યુવતીઓને પોલીસ
જવા માટે કહી રહી છે તે પણ જોઈ શકાય છે. તો બીજી તરફ મહિલા પીએસઆઈ પણ રેડ પાડીને આરોપીઓને લઈને જતા નજરે પડી રહ્યા છે. વીટીવી ન્યૂઝ દ્વારા બતાવવામાં આવેલા આ સીસીટીવી ફૂટેજ સાબિત કરે છે કે પાર્થ મોઢવાડિયા પર લાગેલા આરોપ ક્યાંક ને ક્યાંક સાચા છે. મહત્વનું છે કે પોલીસ પર લાગેલા આરોપ અને પાર્થ મોઢવાડિયા પર લાગેલા આરોપમાં હવે શું નવું બહાર આવે છે તે જોવું રહ્યું. આગળ વાત કરીએ રાજ્યમાં પડી રહેલ કાળઝાળ ગરમીની, તો રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી ગરમીએ માજા મૂકી છે. તેમાં પણ તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે, તેના કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું છે. તો આ તરફ અમદાવાદ અને અમરેલીમાં પણ 44 ડિગ્રી તાપમાન સાથે આ શહેરો પણ ગરમ રહ્યા છે. ગાંધીનગરમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આમ રાજ્યના અનેક શહેરોમાં 40 ડિગ્રી ઉપર તાપમાનથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. બપોરના સમયમાં રોડ રસ્તા સુમસામ ભાસી રહ્યા છે અને લોકો આ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે. આવી કાળઝાળ ગરમીમાં અબોલ પશુ પક્ષીઓમાં ડિહાઈડ્રેશનના કેસમાં વધારો થયો હોવાનું જોવા મળી રહ્યું છે. તો પશુ પક્ષીઓને મદદ કરવા માટે જીવદયા ટ્રસ્ટ સંસ્થાઓ કાર્યરત છે. તેઓ ગમે ત્યારે ગમે તે સમયે પશુ પક્ષીઓને મદદ કરવા હાજર રહે છે. ગરમીને કારણે પશુ પક્ષીઓના બચાવમાં ખૂબ જ ગંભીર અસર જોવા મળે છે. 60 જેટલી જાતિઓના પક્ષીઓને તેઓ સારવાર આપે છે. છેલ્લા 4-5 દિવસમાં 350થી વધારે કેસો અહીં આવ્યા છે. જીવદયા ટ્રસ્ટે કહ્યું હતું કે આપે પશુ પક્ષીઓ માટે સાફ પાણીના કુંડા રાખવા જોઈએ, તેમને ચોખ્ખું પાણી મળે તેની ખૂબ જ કાળજી પણ લેવી જોઈએ. ગરમીમાં વધારો થવાની સાથે સાથે પશુ પક્ષીઓમાં પણ ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. અને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સાથે પરત ફરીએ છે. હાલ એક બ્રેક. વેલકમ બેક. આજે ગુજરાતમાં આગળ વાત કરી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે એક સારા સમાચાર છે. રાજ્ય સરકાર હવે ખેડૂતો માટે કૃષિ મહોત્સવનું આયોજન કરે છે, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે કૃષિ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો, જેમાં તેમણે જણાવ્યું કે કૃષિ માટે અપાતી લોનમાં માત્ર 1% વ્યાજ લેવાય છે. રાજ્યમાં 50 જગ્યાઓએ ખાતર માટે સ્ટોર શરૂ કરાયા, બધા ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં ખાતર મળી રહેશે. રાજ્યમાં કૃષિ ઉત્પાદન વધે તે માટે રાજ્ય સરકાર ખેડૂત લક્ષી બની રહી છે. વર્ષમાં 2 વખત કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતો અને વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગ સામે ચોક્કસ દિશામાં નિયંત્રણ મળે તેવા પ્રયત્નો થયા છે, પણ નક્કર પરિણામ નથી મેળવી શકાયું. દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે કૃષિ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો, જેમાં તેમણે જણાવ્યું કે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખેતી માટે પાણી મળે તે માટે યોગ્ય તકેદારી રાખવી જોઈએ. જો એ વખતની સરકારોએ આના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત, 5 ફૂટે પાણી હતું, 10 ફૂટે ભર્યું, 50 ફૂટે ભર્યું, 100 ફૂટે 200 ફૂટે પાણીના સ્તર નીચે ગયા, અને અમારા ઉત્તર ગુજરાતની અંદર તો 1200 ફૂટે પણ પાણી જમીનની અંદર પ્રાપ્ત થતા નથી એવી સ્થિતિનું સર્જન થયું છે. અને એટલે જે તે વખતની રાજ્ય સરકારોને આ ખબર પડવી જોઈએ હતી કે ભાઈ પાણીના સ્તર નીચે જતા જાય છે, અને એટલા માટે બીજા વિકલ્પો આપણે અપનાવવા જોઈએ અને બીજા વિકલ્પો ઉભા કરીને ખેડૂતોને જાગૃત કરવા જોઈએ. પરંતુ એ કામ ન થયું, વધુ ને વધુ બોર વગેરે લગાવતા ગયા અને આખરે આજે આ સ્થિતિ આવીને ઉભી છે. હવે એની સામે આપણે લડાઈ લડવાની છે, અને લડાઈ ને હાથમાં શસ્ત્રો લઈને નથી લડવાની,
પણ સાથમાં લઈને લડવાની છે મિત્રો. આગળ વાત કરીએ, વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા જૂનાગઢની મુલાકાતે છે અને જૂનાગઢની મુલાકાત બાદ તેઓએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જૂનાગઢ ખાતે બીએસપી રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ સમૃદ્ધ ખેતીના ઉદ્દેશ્યથી ખેડૂતો સાથે મીટિંગ કરી સાથે ખેડૂતોના પ્રશ્ને સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે સરકારના ષડયંત્રના કારણે ખેતી ખર્ચાળ બની રહી છે અને તોગડિયાએ બેઠકમાં નિવેદન આપ્યું કે દેશમાં ઓર્ગેનિક ખેતીથી ખેડૂતો સમૃદ્ધ બને અને દેશના 6 લાખ ગામડાઓ સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. આગળ વાત કરીએ, એક મહત્વપૂર્ણ સમાચાર સાંપડી રહ્યા છે. પીએમ ડિગ્રી માસ્ટર ડિગ્રી મામલે જે સામે આવી રહ્યા છે સમાચાર, તે મુજબ ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર જયંતિભાઈ પટેલ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. તે મુજબ એમએની ડિગ્રીમાં દર્શાવેલા વિષયો ખોટા હોવાની વાત જયંતિભાઈ પટેલે કરી છે. ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર જયંતિભાઈ પટેલે આ સમગ્ર ખુલાસો કર્યો છે. તે સમયે યુનિવર્સિટીમાં આ વિષયો હતા જ નહીં તેવી વાત પણ સપાટી પર આવી છે. યુનિવર્સિટીમાં 1969 થી 1983 સુધી પ્રોફેસર રહી ચુક્યા છે જયંતિભાઈ પટેલે. તેઓએ આ પ્રકારના નિવેદનથી ફરી એકવાર પીએમની માસ્ટર ડિગ્રી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર દિનેશભાઈ શુક્લા આ વિષય પર વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દિનેશભાઈ, વીટીવીમાં આપનું સ્વાગત. જે રીતે દિનેશભાઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, પીએમની માસ્ટર ડિગ્રી મામલે છેલ્લા ઘણા સમયથી વિવાદ પણ જાગી રહ્યો છે, હવે જે ખુલાસાઓ સામે આવ્યા છે જયંતિભાઈ પટેલ દ્વારા જે કહેવામાં આવ્યું છે કે જે તે સમયે ડિગ્રી સાંપડવામાં આવી છે તે સબ્જેક્ટ તે સમયે હતા જ નહીં, આ સમગ્ર મામલે આપની પ્રતિક્રિયા જાણીશું. લાગે છે સંપર્ક નથી થઈ શક્યો. પીએમની માસ્ટર ડિગ્રી મામલે ફરી એકવાર જણાવી દઈએ કે ખુલાસાઓ સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર જયંતિભાઈ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને આ ફરીવાર નિવેદનથી રાજકારણ ગરમાયું છે. ફરી એકવાર દિનેશભાઈ શુક્લા સાથે જોડાઈએ. દિનેશભાઈ, વીટીવીમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. જે રીતે પીએમની માસ્ટર ડિગ્રી સામે ખુલાસાઓ સામે આવી રહ્યા છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે જે તે સમયે ડિગ્રી બતાવવામાં આવી છે તે ડિગ્રીમાં જે સબ્જેક્ટ છે તે સમયે સબ્જેક્ટ દર્શાવવામાં જ નહોતા આવ્યા, આ સમગ્ર મામલે પ્રતિક્રિયા શું છે આપની? એમએ પાર્ટ ટુ એમણે ક્યાં કર્યું એ ખ્યાલ નથી. હવે જો એમએ પાર્ટ ટુ ગુજરાત યુનિવર્સિટીમાં કર્યું હોય તો એમણે કાં તો એક્સટર્નલ કરેલું હોય, કારણ કે પછી પાર્ટ વનની અંદર તો એમની હાજરી ખોટી હતી, એટલે અમે એમની હાજરી પૂરી આપી અને બીજા વિદ્યાર્થી મિત્રોની પણ જેટલી હાજરી પૂરતી હતી એ અમે પૂરી આપી. પછી અમે એમને કહ્યું કે તમે અવારનવાર ગેરહાજર રહો છો એટલે પાર્ટ ટુ તમે એક્સટર્નલ કરો. હવે એક્સટર્નલ કેને ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યું કે દિલ્હીમાંથી કર્યું એમને બરાબર યાદ નથી. જો ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યું હોય તો મને યાદ છે ત્યાં સુધી એમ કહી શકું કે ગુજરાત યુનિવર્સિટીની અંદર પાર્ટ ટુ ની અંદર ગ્રુપ હતા, બે પેપરનું એક ગ્રુપ અને બીજું બે પેપરનું એક ગ્રુપ, એટલે કુલ એમને બે ગ્રુપ લેવાના અને એમાં એના જે 400 માર્ક થાય અને પાર્ટ વનના 400 એમ કુલ 800 માર્ક થાય. હવે એ વખતે કયા કયા ગ્રુપ હતા એનો ઉત્તર મને પૂરેપૂરો યાદ નથી.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ કોંગ્રેસના. રાજ્યસભાના પૂર્વ સાંસદ અને નેતા પ્રવીણ રાષ્ટ્રપાલનું આજે વહેલી સવારે નિધન થયું છે. પ્રવીણ રાષ્ટ્રપાલને હૃદયરોગનો હુમલો આવતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા. પ્રવીણ રાષ્ટ્રપાલના નિધનથી જાણ થતા જ પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો હતો અને પીએમ મોદી સહિતના ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પ્રવીણ રાષ્ટ્રપાલને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. પ્રવીણ રાષ્ટ્રપાલનો જન્મ ગાંધીનગરમાં 24 ડિસેમ્બર 1939 થયો હતો. તેઓએ BLLB સુધીનો અભ્યાસ કર્યો હતો અને 2006 થી 2009 તેઓ રાજ્યસભામાં પ્રવેશ કર્યો હતો. તો આજે ગુજરાતમાં અત્યારે વસાતો જતા જતા આપ જોવાનું ચૂકશો નહીં રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. રજા લઈશ, નમસ્કાર. અરવલ્લી જિલ્લાના બાયડ વિસ્તારમાં આવેલા વાસણી રેલ અને ઉટડા નજીકથી પસાર થતી માધુ નદી પર છેલ્લા 20 વર્ષથી કોઝવે બાંધવા માટે સ્થાનિક લોકો અને નેતાઓ અવારનવાર સરકાર સમક્ષ રજૂઆત કરતા હતા, છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે આજે વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાના પ્રયાસોથી કોઝવેને મંજૂરી મળી છે. આ બાંધકામને ₹1.50 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા. કોઝવેની કામગીરી શરૂ કરવાની મંજૂરી મળતા કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાના હસ્તે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તેમજ જિલ્લા પંચાયતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરનું એસટી બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં છે. એસટી સ્ટેન્ડને નવું બનાવવા માટે 5 વર્ષ પહેલા જાહેરાત કરાઈ હતી, ત્યારબાદ આનંદીબેનના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી કંઈ કામ થયું નથી, જેથી ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ધોરણે એસટી બસ સ્ટેન્ડનું કામ શરૂ કરવામાં આવે અને બસ સ્ટેન્ડની હાલત જર્જરિત હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એસટી બસ સ્ટેન્ડમાં 15 જેટલા પ્લેટફોર્મ છે. ખાસ કરીને અંતરિયાળ ગામડાઓને જોડતી એસટીની બસો અહીંથી દોડે છે અને હવે આ બસ સ્ટેન્ડ અત્યંત જર્જરિત હાલતમાં છે, ત્યારે સરકાર આપેલા વચનનું પાલન કરે તેમ લોકો ઇચ્છી રહ્યા છે. અમરેલી PGVCL ના અધિકારીઓ દીવ માધારોની મહેફિલ માણતા તસવીરો વાયરલ થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 5-1 દિવસ પહેલા અમરેલી PGVCL ની 4 ગાડીઓમાં 8 થી 10 અધિકારીઓ ઉના પંથક વીજ ચેકિંગમાં ગયા હતા અને ત્યાં જઈને દારૂની મહેફિલ માણતા. આ અંગે અમરેલી PGVCL ના અધિકારીએ આ ઘટનાની તપાસ કરી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી છે.